બેટા, તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ લીલી ઝંડી આપી રન ફોર વોટ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી 7 મેના રોજ મતદાન થનાર છે. છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં નાગરિકો મતદાન અંગે જાગૃત બનીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે છોટાઉદેપુર ખાતે રન ફોર વોટ રેલી યોજાઈ હતી. રન ફોર વોટ રેલીનું જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રન ફોર વોટ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેરીને મતદાનના દિવસે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા આહ્વાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા 15 દિવસથી આપણે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા હતા. આ અંતર્ગત આપણે અવસર ડિસ્કાઉન્ટ, એ ઉપરાંત સાયકલ રેલી, આજે આપણે રન ફોર વોટનું આયોજન કર્યું છે. આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે. આપણે 7મી તારીખે મતદાન થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું. સાથોસાથ મહિલાઓ, વયોવૃદ્ધ, દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળ ઉપર કરવામાં આવેલી છે. એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું. સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. સહપરિવાર મતદાન કરીએ. મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ. અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થઈએ. આભાર. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.